વલસાડ કોમર્સ કોલેજની યોજાયેલી ચૂંટણીમાં એબીવીપીએ ગેરરીતિ કરી ચૂંટણી જીત્યાનો આક્ષેપ કરી કોલેજના પ્રિન્સિપાલની રજૂઆત કરતા ભાજપની આંતરિક જૂથબંધી બહાર આવી છે. એબીવીપી દ્વારા ગેરરીતિ કરી ભાજપના કહેવાતા નેતાએ તેના સમર્થિત ઉમેદવારને જીતાડ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને વલસાડ જિલ્લાનું રાજકારણ વધુ એક વખત ગરમાયું છે. જે કઈ કરવાનું છે એ તો આપણે કરવાનું છે ને. અટેન્ડન્સ ની તમને સપોઝ વાત કરી ઓકે, જે એને ખાલી રોલ નંબર કે એવું કે બોલ નહી, એના હિસાબે એને વોટિંગ કરવા નથી મળ્યું. કારણ કે મેમ ફોર્મ ભર્યા એટલે કરેક્શન હોય તો રિજેક્ટ કરો તમે. ના નહી થાય, એવું કે કોલેજે પોતાની યાદી ફોર્મ કાઢીને જોવો. તમે એવું રિજેક્ટ કરતા છો તો પેપર બોલ કેન્સલેશન હોય તો હવે તમે રિજેક્ટ કરો કે નહીં કરો પૂછું છું. એ બાર છોકરો બિરો ને વોટિંગ કરો ને યાર. મેડમ જવાબ પડે શું કહે છે આપણે, હમસે જો ટકરાયેગા અરે હમ હમારા હક માંગતે નહીં કિસી સે ભિક માંગતે હમ હમારા હમ હક માંગતે નહીં કિસી સે ભિક માંગતે. કેવિન પટેલ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, રાષ્ટ્રીય કારોબારી સદસ્ય. ખ્યાલ જ હશે કોમર્સ કોલેજનો જે વિષય છે એ ભારતીય જનતા પાર્ટીએ પોતાની વ્યક્તિગત પેનલ, ગૌરવભાઈ આહિરે પોતાની વ્યક્તિગત પેનલ કોમર્સ કોલેજમાં લડાવી હતી. એ પેનલ સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની હાર થઈ છે. હવે જોવાનું એ છે કે જિલ્લા પ્રમુખ કનુભાઈ ભાજપના જે નેતા છે એવું કેમ્પસમાં ખુલ્લેઆમ દાદાગીરી કરીને લડી રહ્યા છે એની સામે પગલાં લેશે કે કેમ. આગામી દિવસમાં કનુભાઈ જિલ્લા પ્રમુખ જો કોઈ પગલાં ન લે, આ યુવા મોરચાના મંત્રી સામે જો કોઈ પગલાં ન લે તો વિદ્યાર્થી પરિષદ મંત્રી આવે, પ્રધાનમંત્રી આવે કે રાજ્યના સીએમ આવે એનો ખુલ્લેઆમ વિરોધ કરશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગણી કરે છે કે જે હોદ્દેદારો છે ભાજપના એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. જો આને એવું ન થાય તો વિદ્યાર્થી પરિષદ જિલ્લા પ્રમુખનું પણ પુતળું દહન કરશે.